સમય સંખ્યા પરની જે ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો જ્યારે સમજ છેદી હોય, છેદ સરખા હોય, ત્યારે તેને સંખ્યા રેખા ઉપર પણ તમે સમજી શકો. તો એનો સરવાળો કઈ રીતે થાય? સાત તૃતીયાંશ છે તો આ સાત તૃતીયાંશ જે આપ્યા છે ત્યાંથી માઇનસ પાંચ તૃતીયાંશ. માઇનસ પાંચનો મતલબ માઇનસ પાંચ ડાબી બાજુ પાંચ એકમ ખસવાનું. તો અહીંયાથી તમારે ડાબી બાજુએ પાંચ એકમ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો જવાબ મળી ગયો બે તૃતીયાંશ. ફરીથી જો ક્યાં હતા આપણે? સાત તૃતીયાંશ ઉપર હતા. ત્યાંથી માઇનસ પાંચ તૃતીયાંશ કીધું છે એટલે છેદ તો સમાન જ છે. માઇનસ પાંચનો મતલબ ડાબી બાજુ પાંચ એકમ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો આ તમારો સરવાળા માટેનો જવાબ થશે. તો આ રીતે તમે પ્લસ માઇનસમાં જઈ શકો. જો પ્લસ કીધા હોય તો માઇનસ સાત અષ્ટમાંશ છે, માઇનસ સાત અષ્ટમાંશ એટલે અહીંયા આપેલા છે. તો માઇનસ સાત અષ્ટમાંશની અંદર કેટલા કરવાના છે? તો કે પાંચ અષ્ટમાંશ કરવા. તો માઇનસ સાત અષ્ટમાંશ સમજ છેદી છે. આ પણ જુઓ, પાંચ એકમ ધન છે એટલે જમણી બાજુ એક, બે, ત્રણ અને ચાર અહીંયા છે તમારો માઇનસ બે અષ્ટમાંશ. તો આ રીતે સંખ્યા રેખાની મદદથી સરળ બાદબાકી થાય, અથવા ડાયરેક્ટ પણ તમે જો છેદ સમાન હોય તો, છેદ સમાન હોય તો પાંચ પાંચના પાંચ અને ઉપરની સંખ્યાના જે સરળ બાદબાકી થાય તે તમારે કરીને મૂકવાના રહે. અને સમજો કે સમજછેદી ન હોય તો શું કરવાનું? તો સમજછેદી ન હોય, વિષમછેદી હોય, છેદનો લસાઅ કાઢવાનો, પાંચ અને ત્રણનો પંદર આવે. હવે પહેલી સંખ્યાને પંદર લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? તો ત્રણ વડે. તો ત્રણ વડે સાત તરી એકવીસ. બીજી સંખ્યાને પંદર લાવવા માટે કેટલા ગુણવા પડે? પાંચ અને પાંચ. તેથી તમે જુઓ અહીંયા માઇનસ એકવીસ અને પછી માઇનસ દસ, બંને ઋણ સંખ્યા છે. તો ઋણ સંખ્યાનો સરવાળો, ઋણ સંખ્યા મળે સરવાળો કરી દેવાનો, માઇનસ એકત્રીસ. વિરોધી સંખ્યા, તો સમજાયેલું છે કે બે સંખ્યાઓ કે જેમનો સરવાળો શૂન્ય મળે તો તે એકબીજાની પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. તો અહીંયા આગળ ચાર સપ્તમાંશ છે તો એમાં શું ઉમેરીએ? તો ઝીરો જવાબ આવે તો માઇનસ ચાર સપ્તમાંશ. તો જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય મળે તો તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. અંકો સમાન હોય છે પણ એક ધન બને હોય, એક ઋણ હોય. અહીંયા વિરોધી ઘટક શું થશે? માઇનસ ત્રણ નવમાંશ તો પ્લસ ત્રણ નવમાંશ, માઇનસ નવ અગિયારાંશ, માઇનસ નવ અગિયારાંશ. તો માઇનસ હોય તો એનો વિરોધી થશે નવ અગિયારાંશ. સતપાલ કોઈ એક સ્થાન પી પાસેથી પૂર્વ દિશામાં બે તૃતીયાંશ કિલોમીટર ચાલે અને ત્યાંથી એક પૂર્ણાંક પાંચ સપ્તમાંશ કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પહેલાં પૂર્વમાં પછી પશ્ચિમમાં. હવે તેનું પીથી સ્થાન ક્યાં હશે? પીથી સ્થાન ક્યાં હશે? તો પહેલાં પૂર્વમાં છે એટલે ધન સમજો, તો પશ્ચિમમાં જાય તો ઋણ સમજવાનું. તો બંનેનો આ રીતે તમારે સરવાળો કરવાનો. તો બે તૃતીયાંશ વત્તા માઇનસ એક પૂર્ણાંક પાંચ સપ્તમાંશ એમ કરીને તમે એનું સાદુરૂપ આપો. હંમેશા યાદ રાખો કે જ્યારે આવી મિશ્ર સંખ્યા હોય ત્યારે તેને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવાના. સાત એકા સાત, માઇનસ સાત થશે અને એમાં પાંચ ઉમેરો તો કેટલા થશે? તો પાંચ ઉમેરી દો, માઇનસ બાર સપ્તમાંશ થશે. તો ફરતી સાત એકા સાત, માઇનસ સાત, અને માઇનસ સાતમાં કેટલા ઉમેરવાના છે? બીજા પાંચ ઉમેરવાના છે એટલે ઋણ સંખ્યા, ઋણ જવાબ આવશે. તો માઇનસ બાર સપ્તમાંશ, બાર સપ્તમાંશ. અને આ બેનો સરવાળો આગળની રીતે લસા કરી નાખો. એ લસા એકવીસ આવશે. એકવીસ આવવા માટે ત્રણને સાત વડે ગુણવાના, સાતને ત્રણ વડે ગુણાકાર કરવાના અને પછી સરવાળો બાદબાકી કરવાનો છે. હવે જવાબ આવ્યો માઇનસ એક છેદમાં એકવીસ. મતલબ માઇનસનો મતલબ તે પશ્ચિમમાં, બરાબર, સતપાલ પીથી પશ્ચિમ દિશામાં એક પૂર્ણાંક એક એકવીસાંશ કિલોમીટરના અંતરે છે. બાદબાકી, બાદબાકી એટલે તફાવત આપણે બોલીએ તો વચ્ચે નિશાની માઇનસ આવે. જો છેદ સમાન ના હોય તો એને બાદબાકી લસાઅ શોધીને પછી આપણે આગળની પ્રમાણે જ બાદબાકી કરવાની. તો બાદબાકીની બીજી રીતે બોલવું હોય તો તેનો વિરોધી ઘટક ઉમેરવો એમ પણ કહી શકાય. બાદબાકી કરવી એનો મતલબ વિરોધી ઘટક ઉમેરવું. પણ બે વખત બાદબાકી આવે, બાદબાકીની પાછી બાદબાકી, તો એ સરવાળો થઈ જાય જે તમે આગળ ભણી ગયા છો.
एक्स माइनस माइनस एक्स आए तो सुधी जाए, बे माइनस साथ आए तो प्लस थी जाए, एक्स वत्ता एक्स। ए प्रमाण अँ आग एनो विरोधी घटक उमरी ने गुणाकार, माइनस त्रण पंचमांश गुणाकार में बे, माइनस त्रण पंचमांश बे वक्त तो माइनस त्रण पंचमांश है आ बराबर, एने पहला आया तो शून्य थी आया माइनस बे पंचमांश, आ जेटलो अंतर बताया एटलो अंतर तमे आगळ त्रण एकम चालो तो माइनस छ पंचमांश थशे। तो शून्य थी डाबी बाजुए माइनस त्रण पंचमांश आ पहली वक्त अने बे वक्त गुणवा एटले बे वक्त करवाना एटले आ माइनस छ पंचमांश, त्रण वक्त कहेतो त्रण वक्त जवानुं, जेटला वक्त के ए प्रमाणे तमारे गुणाकार करवानो छे। जवाब शो आवे याद करूँ, चलो माइनस त्रण पंचमांश गुणाकार में सात, तो पहला गुणाकार ऊपर न कराखो, माइनस एकवीस छेद में पाँच, मिश्र संख्या में फेर दो, पाँच चौक वीस, एक वध्यो छेद में पाँच, ए रीते बीजानू तमे करी सको। बीजा बधानू भागाकारनी अंदर शू करवानू, तो पहला व्यस्त संख्या समझो, तो जे संख्यानो गुणाकार एक मळे, शून्य सिवायनी कोईपण जे संख्याओ छे तेनो गुणाकार एक मळे तो ते संख्याओ एकबीजानी व्यस्त संख्या कहेवाय। बराबर, कोई संख्यानो तेमना व्यस्त साथेनो गुणाकार हमेशा एक ज थाय, एटले आ संख्या छे माइनस चार नवमांश, तो माइनस चार नवमांशनो व्यस्त करो तो शुं थाय, माइनस नव चतुर्थांश, आ बंनेनो गुणाकार एक मळे, मतलब आ माइनस चार नवमांश अने माइनस नव चतुर्थांश परस्पर व्यस्त संख्या छे एम कहेवाय। तो भागाकार करवो एनो मतलब शू, तो भागाकारनी जग्याए विरोधी शब्द बोलो गुणाकार, संख्यानी जग्याए व्यस्त संख्या, એટલે બંને વસ્તુ નેગેટિવ નેગેટિવ આવી આપણે વિરોધી વિરોધી શબ્દો બોલ્યા એટલા માટે ઓટોમેટિક તે પાછું મૂળ ભાવાર્થ રજૂ કરે છે ભાગાકારનો। તો ભાગાકાર કરવો મતલબ ગુણાકાર કરીને આપેલી સંખ્યા જેના વડે ભાગવાનું છે તેનો વ્યસ્ત કરવાનો। તો અહીંયા વ્યસ્ત કરીને એ રીતે દાખલો તમને બતાવે છે, ભાગાકાર છે તો અહીંયા ગુણાકાર કરી દીધો, અહીંયા આગળ સંખ્યાનો વ્યસ્ત કરવાનો તો ત્રણ છેદમાં માઇનસ બે, હંમેશા માઇનસ ઉપર રાખવાના એ સારું રહેશે, ગમે ત્યાં રાખો, તમને ખબર હોવી જોઈએ કે એક વખત માઇનસ આવે છે તે સંખ્યા ઋણ ગણાય, બે વખત માઇનસ જો આવતા હોય માઇનસ છ અને માઇનસ પાંચ હોત તો એ ધન ગણાત, પણ અહીંયા બંને ઋણ છે, ઋણ સંખ્યાનો ગુણાકાર કરીને છેદ ઉડાડીને સાદરૂપ આપી અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરી દેવાના। તો આ રીતે તમે ઉદાહરણના બધા દાખલા અને પ્રયત્ન કરવાના દાખલા પણ તમારે હોમવર્કમાં લખી લેવા।